સુપર સહેલિયાથી હું નૈમિષા. શું તમને એવું નથી લાગતું કે જે વસ્તુ આપણને શિયાળામાં મળતી હોય છે એ આપણે ભરપૂર ખાઈએ છીએ, પછી એને સ્ટોર કરીએ છીએ ઉનાળામાં ખાવા માટે, અને જે વસ્તુ ઉનાળામાં મળતી હોય છે એને આપણે ભરપૂર ખાઈએ છીએ અને પછી સ્ટોર કરીએ છીએ શિયાળામાં ખાવા માટે. એટલે ઉનાળાની વસ્તુઓ શિયાળામાં યાદ કરીને ખાઈએ, શિયાળાની વસ્તુઓ ઉનાળામાં યાદ કરીને ખાઈએ. આજે ઉનાળાની જ કોઈ વસ્તુ તમારી સાથે શેર કરું છું જે બનાવવાની ખૂબ ઇઝી છે અને આખું વરસ રહે એવી છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. સૌથી પહેલાં આપણે પહોળું વાસણ લઈશું અને થોડું જાડા તળિયાવાળું વાસણ લઈશું. તેની અંદર આપણે આ જે કપ દેખાય છે એ કપ હું અડધી ભરીને નાખીશ. હવે એ જે કપનું જે પાણી હું અડધી ઘણું લઉં છું એ જ કપ ભરી અને હું લોટ લઈશ. પાણીને આપણે ફૂલ ગેસ પર ઉકાળવા મૂકવાનું છે અને પાણીમાં જ આપણે મસાલા કરીશું. જે લોકોને પાપડી બનાવતા નથી આવડતી અથવા પાપડી બનાવવામાં ભૂલ પડે છે તે લોકો આ ચોખાના ફૂલ બનાવે તો તેમને પાપડીના ટેસ્ટ જેટલો જ આનંદ મળશે. પાણીમાં જ આપણે જીરું નાખી દઈશું. અહીંયા મેં એક ચમચી જીરું લીધું છે અને હાથમાં મસળીને નાખી દીધું છે. પાણીમાં ખૂબ ઓછા મસાલા કરવાના હોય છે. ફૂલ બનાવવા સાવ સહેલા છે પણ તેને ખાલી તળવા પડે છે, શેકાતા નથી. એટલે જેનો પર્પઝ ખાલી તળવાનો જ છે તે ચોક્કસ ફૂલ બનાવી શકે છે. પાણીમાં જ આપણે અડધી ચમચી સોડા એડ કર્યો. તમે જોયો પાણી અત્યારે ફૂલ ગેસ ઉપર ઉકાળવા મૂકેલું છે. હવે તેની અંદર આપણે મીઠું અને લીલું મરચું, ફક્ત બે જ વસ્તુ નાખવાની બાકી છે. ક્રશ કરેલું લીલું મરચું મેં અહીંયા બે ચમચી ભરીને નાખી દીધું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો, પણ સુકાયા પછી થોડીક પાપડી મોળી લાગતી હોય છે એટલે થોડુંક મરચું આગળ પડતું નાખશો તો વાંધો આવશે નહીં. પાણી આપણું સરસ ખડખડખડ ઉકળી રહ્યું છે અને હવે આપણે તેમાં એક ચમચી ભરીને મીઠું નાખી દઈશું. આ બધા જ માપ એક વાટકી લોટ માટે છે અને આને હવે વ્યવસ્થિત રીતે આપણે હલાવી દઈશું. અને પાણીનો રંગ બદલાઈ ગયો છે, લીલાશ પડતો રંગ આવી ગયો છે. થોડું હાથમાં લઈને આપણે ટેસ્ટ કરી જોઈશું કે મીઠું અને મરચું બરાબર છે કે નહીં. હવે પાણી ઉકળી ગયું છે અને તેમાં આપણે એક કપ લોટ જે માપીને રાખ્યો છે તેને આપણે એડ કરી દઈશું. હવે આ પાણી અને લોટ ઉકળવા દઈશું અને સાથે સાથે આપણે વેલણથી તેને હલાવતા રહીશું. અત્યારે આપણે ગેસ થોડો ધીમો પાડી દઈશું અને ફટાફટ લોટને હલાવી દઈશું જેથી લોટમાં લમ્પ્સ ન રહે. આ પ્રોસેસ ખૂબ ફાસ્ટ કરવાનો છે. આ પ્રોસેસ આપણે પાપડીમાં પણ કરીએ છીએ, સેમ એજ મેથડથી કરવાનો છે. ફૂલ પાડવા બહુ જ સહેલા છે અને એમાં કોઈ જ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. ચોક્કસ આ આઈટમ સારી જ બને છે એટલે દરેકે ઉનાળાના તડકાનો લાભ લઈ અને ફૂલ પાડી લેવા જોઈએ. અત્યારે પાડેલા ફૂલ સરસ સુકાતા હોય છે અને 12 મહિના માટે તમે તેને સંગ્રહ કરી રાખો છો તો તે સારા રહેતા હોય છે. નાસ્તા તરીકે પણ આપણે બહારથી કોઈ પડીકા લાવવાની જગ્યાએ આ ફૂલ તરી લઈએ તો બાળકો હોંશે હોંશે ખાઈ લેતા હોય છે. હલાવતા હલાવતા લોટ સરસ કડક થાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું. આ લોટને આપણે ડબલ બોઇલ કરવાનો નથી, તેથી જેવો એ થઈ જાય તેવો તેને આપણે તેની વડીઓ મૂકવાની છું. થોડો ઢીલો રાખશો તો તમારી વડીઓ હાથથી પાડવામાં તમને અનુકૂળ રહેશે અને થોડો કડક રહેશો તો એ ગુલ્લા જેવું થઈ જશે. એ તમારી ઈચ્છા પ્રમાણે તમે પાડી શકો છો. ઢીલો લોટ થોડોક સુકાતા વાર લાગશે. મેં અહીંયા કર્યો છે, મેં આનાથી થોડોક સ્લાઇટ હજી કડક થવા દીધો છે એટલે હજી મેં એને ધીમા ગેસ ઉપર હલાયા જ કર્યો છે. અને હવે આપણે તેની વડીઓ પાડીશું. તો મારો ચોખાની વડીઓનો કે ચોખાના ફૂલનો લોટ તૈયાર થઈ ગયો છે. મેં એને સ્લાઇટ કડક કર્યો છે એટલે ઇઝીલી હું તેની વડીઓ પાડી શકું છું. તમે તેને ઢીલો કરો તો પણ તેની વડીઓ સારી જ પડતી હોય છે. તો આ પ્રોસીજર તમે ફોલો કરી શકો છો. ઘણા લોકો ઉનાળાના તાપનો ફાયદો લઈ અને અલગ અલગ પ્રકારની વડીઓ બનાવતા હોય છે જેનાથી તેને એ લોકો શાકમાં પણ યુઝ કરી શકતા હોય છે. મારા ધ્યાન પ્રમાણે અમારા કુટુંબમાં ચોળાની વડીઓ પાડતા હોય છે. જ્યારે કોઈના લગ્નની કંકોત્રી લખાય ત્યારે અમે ચોળાની વડીઓ પાડતા હોઈએ છીએ.
અને તેને પણ પછી શાકમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. તમે લોકો કઈ કઈ વડીઓ પાડો છો મારી સાથે ચોક્કસ શેર કરો, જેથી વડીનું શાક આપણે બધા એકબીજાને કહી અને નવી નવી વડીઓના શાક બનાવી શકીએ. તો કમેન્ટ બોક્સમાં લખો કે તમે કઈ વડીઓ બનાવો છો. તો મેં વડીઓ બધી પાડી લીધી અને એક થાળી અને એક કથરોટ ભરીને વડી થઈ મારી. તેને મેં તડકે સૂકવી, 2-3 દિવસ તડકે સૂકવ્યા પછી વડી તળાવા જેવી તૈયાર થઈ ગઈ. તો ચાલો તમને બતાવું કે તળાયા પછી વડી કેવી લાગે છે.